પારડી તાલુકાના બાલદા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. બાલદા ગામ ખાતે સરપંચ સેજલબેન પટેલ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા એક્સપ્રેસ હાઇવે તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા જમીન છીનવી લેવાની નીતિનો સખત વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આ ગ્રામસભામાં ડેન્ગ્યુ જેવા જીવલેણ ગણાતા રોગ સામે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પારડી નગરપાલિકાના બાયપાસ રોડની જગ્યા પર એ બાયપાસ રોડને અમારા બાલદા ગામના ખેતીમાંથી જે ખરેખર ખેતીની જમીન છે એમાં બધા ફળાઉ ઝાડો છે, વૃક્ષો છે, એ જમીન તોડીને બાલદા ગામમાંથી એ બાયપાસ રોડ કરવાની પેરવી ચાલી રહી છે. એને જાણવા મળ્યું છે તેથી અમે ગ્રામ પંચાયતના બધા મળીને એમનો અમે સખત વિરોધ નોંધાવ્યો છે. એના માટે અમારે જે કંઈ કરવું પડશે તે અમે આગળ કરીશું. એના માટે અમે ગાંધીનગર દિલ્હી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. પણ આ રોડ ન જ બને, આનું આયોજન ન જ થાય એના માટે અમે ગાંધી ચિંતા રહે આંદોલન કરવાના છીએ, બરાબર. એના માટે અમે અત્યારે કલેક્ટરમાં અમે રજૂઆત આજે કરીએ છીએ. બાલદામાં ટોટલ જમીન એક તો પાડી જ્યાં સંપાદન થયેલી છે જમીન, બીજી જમીન બુલેટ ટ્રેનમાં ગઈ, બીજી એક્સપ્રેસ હાઈવેમાં, એટલે બધી જમીન અમારે બાલદામાંથી તો જવાની હોય એ કોપીરું નહીં મળે, વ્યાજી નહીં લેવાય. પછી અમે એનો પૂરો વિરોધ નોંધાવીએ છીએ આ રોડ માટે. તમને કેવું મતલબ કે પહેલો જે લોકો જે પ્લાનિંગ કરેલો પછી આ ડબલ પ્લાનિંગ, પહેલો પ્લાનિંગ કરેલો કે શા માટે રદ કરેલો, શું કારણસર રદ કરેલો? આ તમે બીજો પ્લાનિંગ જે કરે છે તેને ખેતીની જમીન જાય છે ટોટલ, એ ખેડૂતોને નુકસાન છે. અગાડીથી એ લોકોને જ્યાં દિવસે સંપાદન કરેલી જમીન જ્યાં દિવસીમાં એ અમારા ખેડૂતોની જમીન બહુ મોટા બાલદાના ખેડૂતો બધાની જમીન ગયેલી, તો એમાં એ લોકોને સંપાદન થાય ને પછી જો પછી વળતર આપવાનું, એ વળતર હજુ સુધી બી એ લોકોને કંઈ કેટલા જમીન ખાતેદારોના હજુ મળેલું નથી, એ મેં આટલી કરી માહિતી મેળવી છે અને બધાને વળતર મળવું જોઈએ.